હેલો ફ્રેન્ડ્સ, હું છું બીના, સાયકોથેરાપિસ્ટ, ખબર છે .com પરથી કહાનીઓ સાથે. આજે આપણે કહાનીમાં વાત કરશું, ખૂબ સારા હોવું પણ પ્રેમને અવરોધે છે. ખૂબ સારો સ્વભાવ, ખૂબ સારું માણસાઈ એ પ્રેમને અવરોધે છે. કહાની ચાલુ થાય છે આદર્શથી. આદર્શનું નામ જ આદર્શ છે, સ્વભાવથી પણ એટલો જ આદર્શ છે. આદર્શ અને શૈલીના લગ્ન ઘણા વર્ષ થઈ ગયા છે અને શૈલી અત્યંત ચીડચીડ અને ખૂબ જ ગુસ્સાવાળી થઈ ગઈ છે. આદર્શને સમજાતું નથી. આદર્શ ઘરકામમાં મદદ કરે છે, એની દરેક વાતમાં હા પાડે છે, હામાં હા પુરાવે છે, લડાઈમાં પણ ઊભો રહે છે અને બધી રીતે સારું છે, કોઈ તકલીફ પણ નથી. છતાં પણ આદર્શને સમજાતું નથી કે શૈલીનો સ્વભાવ આટલો બધો ખરાબ થવાનું કારણ શું છે. અંતે બંને એક મેરિટલ કાઉન્સિલિંગ માટે જાય છે અને સાયકોથેરાપિસ્ટ કે સાયકોલોજિસ્ટને કન્સલ્ટ કરે છે અને પૂછે છે કે આવું કેમ થાય છે. આદર્શ ખૂબ સારો હોય છે અને ખૂબ સારી રીતે ઉછરેલો છે, આથી એ પ્રેમનું જતન પણ કરી જાણે છે, સાચવી જાણે છે અને તેનો સ્વભાવ કંઈક આવો છે. બીજી બાજુ શૈલી એ ખૂબ અલગ હોય છે. એના નાનપણના અનુભવો, નાનપણના સ્વભાવ, એનો ઉછેર, એ બધું ઘણું અલગ છે અને શૈલીને આટલો બધો પ્રેમ પચતો નથી. આથી એ ઘણી ચીડચીડ થઈ જાય છે, કેમ કે આદર્શ આખો દિવસ એની સાથે રહે છે, એની વાતમાં હા પાડે છે, એટલે એને એક ગૂંગળામણ થાય છે અને એને એવું લાગતું નથી કે એ ફ્રી છે. એ જાણે બંધાયેલી હોય કે આદર્શ એના માથા પર 24 કલાક રહેતો હોય, એ આવું ફીલ કરે છે. આથી એનો સ્વભાવ ખૂબ ચીડિયો થઈ જાય છે. આદર્શને કાઉન્સિલિંગમાં કહેવામાં આવે છે કે શૈલીને પૂરતી જગ્યા આપો, એને થોડીક ફ્રીડમ આપો, એને જે કરવું એ કરવા દો, દરેક વસ્તુ પર સાથે નહીં રહો. અને શૈલીને પણ સમજાવવામાં આવે છે કે જ્યારે પણ તમને આવું ફીલ થાય છે તો તમે થોડી વાર બહાર નીકળી જાઓ, થોડી વાર એકલા રહો, શાંત પડો યા શાંત મ્યુઝિક સાંભળો. આમ ઘણી વખત માણસો ખૂબ સારા હોય છે, ખૂબ પ્રેમાળ પણ હોય છે, તો પણ લગ્ન જીવનમાં અને પ્રેમમાં ખૂબ 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 જ લડાઈ ઝઘડા અને ખૂબ પરિવર્તનો આવે છે. એક જ્યારે ખૂબ સારું હોય તો બીજું એકદમ ચીડચીડ થઈ જાય છે. માણસોનો સ્વભાવ એવો હોય છે કે તેને અતિ સારું કદાચ એ સમજી નથી શકતા, યા નાનપણના અનુભવો એમના ઉછેરના લીધે તેઓ સ્વીકારી નથી શકતા. આથી જ્યારે પણ ખૂબ સારા બનો ત્યારે સમજી વિચારીને બનો, કેમકે ખૂબ સારું પણ પ્રેમને કસે ના કસે અવરોધે છે. દરેક વ્યક્તિ અલગ છે. પ્રેમ અભિવ્યક્ત કરો, વાતચીત કરો, સાથ આપો, પરસ્પર પ્રેમની વહેંચણી કરો, પણ એકબીજા સાથે લાગી નહીં રહો જેથી બીજું પાત્ર ગૂંગળામણ અનુભવે. આ શૈલી અને આદર્શમાં પણ આવું થયું છે. અંતે બંનેને સમજાવીને કહેવામાં આવે છે કે થોડો ટાઈમ સાથે રહો, થોડો ટાઈમ અલગ રહો. આ રીતે દરેક કપલ્સમાં આવું થાય છે. ખૂબ સાથે રહેવાથી પણ ઝઘડા થાય છે, ખૂબ દૂર રહેવાથી પણ કદાચ ઝઘડા થતા હોય છે. આથી જ્યારે ખૂબ સારા બનો છો એ પ્રેમને કસે ના કસે અવરોધે છે, એટલે અતિશય સારા નહીં બનવું. પ્રેમ સાથે રહો. આપણે નવી કહાની સાથે મળશું ખબર છે .com પર.